સમાચારમાં આજે યમનમાં શાંતિના પ્રયાસો. યમનમાં સાઉદી સંગઠનની સેના અને હુતી વિદ્રોહીઓ વચ્ચે યુદ્ધ વિરામ થવાની સંભાવના. બીબીસી સમાચારમાં આપનું સ્વાગત છે, હું છું અર્ચના પુષ્પેન્દ્ર. યમનમાં શાંતિની પહેલ સિવાય કાર્યક્રમમાં આજે અમેરિકામાં ફરી બંદૂકથી હિંસા. શિકાગોની હોસ્પિટલમાં થયેલા ગોળીબારમાં ડોક્ટર સહિત ત્રણના મૃત્યુ, ગનમેન પણ ઠાર. ભારતમાં કાનૂની ઓળખ મળ્યા પછી પણ સમાનતા માટે કેમ ઝઝૂમી રહી છે થર્ડ જેન્ડર કમ્યુનિટી. બ્રિટનના રાણીને ભેટમાં અપાયેલા સદીઓ જૂના વિશ્વ પ્રસિદ્ધ ઇસ્ટર આઇલેન્ડના સ્ટેચ્યુને પરત કરવાની માંગ. આને આના સિવાય બીજું ઘણું બધું બીબીસી સમાચારમાં. શરૂઆત કરીએ યમનથી. યમનના હુદેદા બંદર પર ચાલી રહેલી લડાઈ વચ્ચે શાંતિ પ્રક્રિયા પર વાતચીત આગળ વધી રહી છે. તો સાઉદી સહયોગી સેના અને હુતી વિદ્રોહીઓ વચ્ચે ફરી લડાઈ ફાટી નીકળી છે. અગાઉ બંને બાજુથી યુદ્ધ વિરામના સંકેતો મળી રહ્યા હતા, પણ આ બધા વચ્ચે શાંતિની કોશિશો પણ યથાવત છે. તો યમનમાં ચાલતા યુદ્ધના કારણે આ દેશનું બે હિસ્સામાં વિભાજન થઈ ગયું. પૂર્વ અને દક્ષિણનો વિસ્તાર સરકાર હસ્તક છે, જ્યારે કે ઉત્તર પશ્ચિમનો વિભાગ હુતી કબજા હેઠળ છે. હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તે હુદેદા બંદરને યમનની લાઇફલાઇન માનવામાં આવે છે. તો હુદેદા બંદર પરથી આયાત થતા સામાન પર યમનવાસીઓ નિર્ભર કરે છે. જોકે સાઉદીની સેનાનો આરોપ છે કે હુતી વિદ્રોહીઓ આ બંદર મારફતે ઈરાનથી હથિયારોની દાણચોરી કરે છે. તો સંયુક્ત રાષ્ટ્રે ચેતવણી આપી હતી કે આ ઘર્ષણના કારણે 2.5 લાખ લોકોના જીવને જોખમ છે અને 10 લાખ લોકો ભૂખમરાનો શિકાર બની શકે છે, જેમાં બાળકો પણ સામેલ છે. તો યમનમાં શાંતિની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને સાઉદી અરેબિયા અને યુએઈએ યમનમાં સહાય પેટે $500 મિલિયન આપવાનું વચન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના દૂત માર્ટિન ગ્રિફિથ્સ આખી શાંતિ પ્રક્રિયાની પહેલને આગળ વધારવા યમન પહોંચ્યા છે. બીબીસી સંવાદદાતા નવલ અલ મેગાફીનો આ રિપોર્ટ છે, જેના કેટલાક દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે. આ દ્રશ્યો છે લાંબા યુદ્ધ બાદની શાંતિની ઉજવણીના. બાળકો અને પરિવારો લડાઈના અલ્પવિરામને માણવા માટે ભેગા થયા છે. તેઓ ઈચ્છે છે કે આવી શાંતિ કાયમ રહે, પરંતુ કોઈ જ નથી જાણતું કે આ શાંતિ ક્યાં સુધી રહેશે. યુદ્ધનું કેન્દ્રબિંદુ ગણાતું હુદેદા બંદર અહીંથી દૂર નથી. કેટલાક કલાકો પહેલા જ સહયોગી સેનાના હવાઈ હુમલામાં આ પરિવાર વિખેરાઈ ગયો. 6 બહેનો હુમલા વખતે ઘરમાં એકલી હતી. જે બચ્યા તેમને હોસ્પિટલ ભેગા કરાયા. પિતા નજીબ જ્યારે ઘરે આવ્યા ત્યારે ખુદાનો પાડ માન્યો કે તેમની દીકરી મેલિકા જીવતી હતી. અમે ઘરે બેઠા હતા. અમે બપોરની નમાજ પડવા જઈ રહ્યા હતા કે રોકેટ ઘર પર ફૂટ્યા. પરંતુ મેલિકા તેમની બહેનોને ન બચાવી શક્યા. છેલ્લા 6 મહિનાથી સાઉદી અને તેમના સહયોગીઓ હુદેદા બંદરના કબજાની લડાઈ લડી રહ્યા છે. તેમનો આરોપ હતો કે હુતી વિદ્રોહીઓ દ્વારા આ બંદરનો ગેરકાયદે હથિયારોની દાણચોરી માટે ઉપયોગ થાય છે. આ બંદરના કબજાની લડાઈ યુદ્ધ માટેનો ટર્નિંગ પોઈન્ટ હોઈ શકે છે, પરંતુ કોની કિંમતે? આ પરિસ્થિતિને કારણે 5 લાખ યમનવાસીઓ બેઘર થયા. સરકારની કબજાવાળી એડનની સ્કૂલો અસ્થાયી કેમ્પોમાં ફેરવાઈ ગઈ છે. સમીરા અને તેના 6 સંતાનોએ આ સીડી નીચે શરણ લીધી છે. તેઓ બંને તરફની યુદ્ધ છાવણીઓથી ઘેરાઈ ગયા હતા. 3 દિવસ પહેલાં તેમની પાસે હુદેદા બંદરને છોડવા સિવાય બીજો કોઈ જ વિકલ્પ ન હતો. અમારા ઉપર રોકેટ અને વિસ્ફોટકો છોડાયા. તેમણે અમને રસ્તા પર ડરાવ્યા. તેમણે અમને વિખેરી નાખ્યા અને અલ્લાહને ભરોસે છોડી દીધા. અમને જાગતા સૂતા ભય લાગે છે. યુદ્ધે ભૂખમરા અને ગરીબીને આમંત્રણ આપ્યું, જેને કારણે ગરીબ લોકો જીવતા રહેવા માટે કચરામાંથી ખોરાક શોધવા માટે મજબૂર છે. પરંતુ હવે શાંતિની વાતોથી આશા ઊભી થઈ છે. પરંતુ સ્વયંસેવી સંસ્થાઓની ચેતવણી મુજબ યમન સદીના સૌથી કપરા ભૂખમરા તરફ આગળ વધી રહ્યું છે. હવે જોઈએ બીબીસી રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં.
વ્હાઇટ હાઉસે એ વાતની પુષ્ટિ કરી છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના દીકરી અને વિશેષ સલાહકાર ઇવાંકા ટ્રમ્પે પાછલા વર્ષે સરકારી કાર્ય માટે સેંકડો ઇમેઇલ પોતાના અંગત ખાતામાંથી કર્યા હતા, પણ હા, આમાં કોઈ ગુપ્ત માહિતી નહોતી. ફ્રાન્સની સરકારના જણાવ્યા પ્રમાણે કાર નિર્માતા કંપની રેનોના સીઈઓ કાર્લોસ ગોને પોતાનું પદ છોડવું પડશે. કાર્લોસની જાપાનમાં નાણાકીય કૌભાંડને લઈને ધરપકડ થઈ છે. ફ્રાન્સની સરકારે તેમના ટેક્સને લગતી બાબતોમાં તપાસના આદેશ આપ્યા છે. જોકે શરૂઆતની તપાસમાં કોઈ ગરબડ થઈ હોય એવી વાત સામે નથી આવી. ગ્વાટેમાલામાં વર્ષમાં પાંચમી વખત ફ્યુગો જ્વાળામુખી ફાટ્યો છે. આ જોઈ શકાય છે કે આકાશમાં 1 કિલોમીટર સુધી ધુમાડો ફેલાઈ રહ્યો છે. અત્યાર સુધી 4,000 લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. આની પહેલા જૂન મહિનામાં આ જ્વાળામુખીના ફાટવાથી લગભગ 200થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. વાત હવે અમેરિકાની, જ્યાં ગોળીબારની 2 ઘટના ઘટી છે. શિકાગોમાં એક હોસ્પિટલની બહાર થયેલી આ ઘટનામાં 4 લોકો માર્યા ગયા. એક પોલીસમેનની હત્યા થઈ અને એક ગનમેનને ઠાર મારવામાં આવ્યો. આ સિવાય ડેનવરની એક અલગ ઘટનામાં એક વ્યક્તિની હત્યા થઈ અને અન્ય 4 ઘાયલ થયા. અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના. આ વખતે ઘટના બની શિકાગોની એક હોસ્પિટલમાં. પોલીસના કહેવા મુજબ આ ઘટના કાર પાર્કિંગમાં એકબીજાને ઓળખતા 2 વ્યક્તિઓ વચ્ચે બોલાચાલીથી શરૂ થઈ. ગનમેને પહેલાં પોતાની સાથે સંબંધ ધરાવતી મહિલાને ગોળી મારી, જે પછી તે હોસ્પિટલમાં ઘૂસ્યો, જેની પાછળ કેટલાક પોલીસ ઓફિસર્સ પણ ગયા. અંદરથી ગોળીબારના અવાજો સાંભળવા મળ્યા. તે દ્રશ્ય ભયાનક હતું અને ખૂબ જોરથી નજીકમાં જ અવાજ થયા હતા. એ પછી શું થયું એ મને ખબર નથી. સ્વાટની ટીમ અહીં પહોંચી અને અમને યુટિલિટી રૂમમાંથી બહાર કઢાયા. અમે રસ્તા પર ચાલવા લાગ્યા. એક ડોક્ટર, એક ફાર્માસ્યુટિકલ આસિસ્ટન્ટ અને પોલીસ અધિકારીના મૃત્યુ થયા. ગનમેનનું પણ મોત થયું. જે અધિકારીઓએ આજે કામ કર્યું તેમણે ઘણી જિંદગી બચાવી છે, કારણ કે આ વ્યક્તિ ચારે તરફ અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યો હતો. એલિવેટર પરથી ઉતરતી એક મહિલા પર તેણે કોઈ પણ કારણ વગર ગોળી ચલાવી. મારા મતે જે બધા અધિકારીઓ જેણે આજે કામગીરી બચાવી છે તેઓ હીરો છે અને તેમણે ઘણાને બચાવી લીધા છે, કારણ કે અમને ખબર નથી કે તે કેટલું નુકસાન પહોંચાડી શકે તેમ હતો. આ ઘટના બની એ જ સમયે અન્ય શહેર ડેનવરમાં પણ શૂટિંગ થયું. પોલીસ શંકાસ્પદ વ્યક્તિને પકડી શકી નથી. વધુ 2 અમેરિકન શહેરોમાં આ દુઃખદ ઘટના ઘટી. ગન કલ્ચરનો મુદ્દો ઘણા સમયથી અમેરિકામાં ચર્ચાસ્પદ બન્યો છે. સમાચારમાં સમય વિરામનો આગળ જોઈશું. ભારતમાં 3rd જેન્ડરને અસંતોષ કેમ છે? અને મળીશું બેજુ એજ્યુટેકના ભેજાબાજને, જેમણે સ્પોર્ટ્સમાંથી શીખ્યા બિઝનેસના પાઠ. રોકાયા વિરામ માટે મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે. હું છું અર્ચના પુષ્પેન્દ્ર. આગળ વધીએ. 2016માં બ્રિટિશ નાગરિક અને પત્રકાર નાઝાની જગાહી રેટક્લિફની ઈરાન વિરુદ્ધ જાસૂસીના આરોપોમાં ધરપકડ કરાઈ. તેઓ હાલમાં જેલમાં સજા કાપી રહ્યા છે, ત્યારે બ્રિટનના વિદેશમંત્રીએ તેમના તહેરાન પ્રવાસમાં સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે જો ઈરાન તેમને મુક્ત નહીં કરે તો તેણે તેના પરિણામો ભોગવવા પડશે. આ દુર્લભ દ્રશ્યો છે જ્યારે બ્રિટનના વિદેશમંત્રી તહેરાનના રસ્તા ઉપર ફરતા જોવા મળ્યા. તેમણે અહીંના ગ્રાન્ડ બજારની મુલાકાત લીધી. જેરેમી હન્ટની આ પહેલી ઈરાન મુલાકાત છે અને તેઓ અહીં સ્પષ્ટ સંદેશ સાથે આવ્યા છે. તેમણે ઈરાનને સંદેશો આપ્યો કે નાઝાનીન ઝગારી રેટક્લિફ સહિત અન્ય બ્રિટિશ ઈરાની નાગરિકોને ઈરાને મુક્ત કરી દેવા જોઈએ. જો તેઓ બેવડું નાગરિકત્વ ધરાવતા નાગરિકોને રાજદ્વારી લાભો લેતા અટકાવવા માટે તેમની ધરપકડ કરશે તો ઈરાને તેના પરિણામો ભોગવવા પડશે. તેમણે ઈરાનના વિદેશમંત્રી સામે આ મુદ્દો મૂક્યો, જેમણે માનવીય ધોરણે સહાય કરવાની બાહેંધરી આપી, પણ વધુ જરૂરી હતું. હું આ કેસની કાનૂની મર્યાદા વિશે વાત કરવા સક્ષમ નથી. તેઓ ઈરાની મૂળના નાગરિક છે અને તેમની ઉપર ન્યાયતંત્ર દ્વારા આરોપ મુકાયો છે, જે સ્વાયત્ત સંસ્થા છે. આ એ જ સમસ્યા છે જે ઈરાનના સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે ઝગારી રેટક્લિફનું ભાવિ શું છે. તો બ્રિટનમાં તેમના પતિ મિસ્ટર હન્ટે આ પ્રયાસોને આવકાર્યા છે.
આ બીજી વાર છે જ્યારે વિદેશ મંત્રી ઈરાન ગયા અને નાઝાનીનની મુક્તિ માટે તરફેણ કરી રહ્યા છે. તેથી આપણે જોવાની જરૂર છે કે આપણી અપેક્ષાઓ વધે એ પહેલા શું બન્યું. પરંતુ ફરી એકવાર આશા બંધાય છે કે તે ક્રિસમસ પહેલા પાછા ફરશે. જેરેમી હન્ટ તહેરાનના રસ્તા ઉપર એટલે પણ ફરી રહ્યા હતા કે જેથી અમેરિકાના પ્રતિબંધોની અસરનો તાગ મેળવી શકે. કેટલીક પશ્ચિમી વસ્તુઓનું વેચાણ જોતા તેમણે કહ્યું કે ઈરાન ખરેખર દબાણમાં છે. ઈરાની નેતાઓએ પણ કબૂલ્યું કે આનાથી સામાન્ય જનતાને નુકસાન થશે. તો બ્રિટન અને ઈરાન એમ બે નાગરિકત્વ ધરાવતા નાઝાનીન જગારી રેડક્લિફની 17 માર્ચ 2016 રોજ ધરપકડ કરાઈ હતી. એ સમયે તેઓ રોયટર્સ એજન્સી માટે કામ કરી રહ્યા હતા. જોકે તેમની ધરપકડ બીબીસી મીડિયા એક્શન માટેના ઓનલાઈન કોર્સમાં ભાગ લેવા માટે થઈ હતી. આગળ વાત કરીએ, ભારતમાં થર્ડ જેન્ડરના લાખો લોકો છે પણ તેમની નોકરી અને તેમના મહેનતાણા વિશે ભાગ્યે જ ચર્ચા થતી હોય છે. તો 2014માં સુપ્રીમ કોર્ટે થર્ડ જેન્ડરની ઓળખને સ્વીકૃતિ તો આપી પણ હજુ પણ થર્ડ જેન્ડરના લોકો સમાન મહેનતાણા અને નોકરીની તક માટે ઝઝૂમી રહ્યા છે. બીબીસી સંવાદદાતા દેવીના ગુપ્તાનો આ ખાસ રિપોર્ટ જોઈએ. કોલકાતામાં આ ટ્રાન્સજેન્ડર બાળકના જન્મને વધાવી રહ્યા છે. વધામણીની પરંપરામાં બાળકના તંદુરસ્ત આયુષ્યની તે કામના કરે છે. પૈસા ન મળે ત્યાં સુધી તેઓ નાચવાનું અને ગાવાનું આ કામ કરતા રહે છે. અહીં થોડીક રકચક પછી બાળકના માતા 5,000 રૂપિયા આપવા તૈયાર થયા. 5,000 જજમાન કોઈ મિલતા નહીં નોકરી અર હમ લોગ કિન્નર હે હમ લોગ કો કોન નોકરી દેગા તો ચાકરી નોકરી જબ દાતા જજમાન કોઈ મિલતા નહીં તો મુજે કૈસે મિલેગા. કોલકાતાથી 2,000 કિલોમીટર દૂર જેસલમેરમાં હરીશ પરફોર્મન્સ માટે તૈયાર થઈ રહ્યા છે. આ લોક નૃત્યથી તે મહિને અંદાજે 92,000 રૂપિયા કમાય છે. પણ તેમના માટે આ વ્યવસાયનું કામ સહેલું ન હતું. Why I choose this job? There was no food at my home. I was in a small town and wearing woman costume and doing such a task like this, it was not easy. વિશ્વ બેંકનો હમણાંનો સર્વે કહે છે કે LGBT સાથે ભેદભાવના કારણે ભારત દર વર્ષે 185 અબજ રૂપિયા ગુમાવે છે. ઘણા વ્યવસાયોમાં અસમાનતા ઓછી છે પણ આ કમ્યુનિટીને લાગે છે કે હજી વધુ સુદૃઢ નીતિની જરૂર છે. કોટા રહેને સે ક્યા હોતા હૈ કે લોગો કો પતા લગતા હૈ કે યે હમારી જગહ હૈ ઓર યે ગેરંટીડ હૈ તો ઉસમે લોગ એપ્લિકેશન કર સકતે હૈ. સંતોષે નો કન્ડિશન એપ્લાયના નામે નવું અભિયાન શરૂ કર્યું છે જેમાં મહિલાઓ ટ્રાન્સજેન્ડરને સિંદૂર પૂરી સામાજિક સ્વીકૃતિ આપે છે. તે માને છે કે કોર્પોરેટ કંપનીઓ પણ આવું કરે. તો ભારતમાં ટ્રાન્સજેન્ડરની સંખ્યા ઘણી મોટી છે અને તેની સામાજિક સ્વીકૃતિના પ્રશ્નો પણ વ્યાપક છે, ત્યારે સમાન તક માટેનો સંઘર્ષ આસાન નથી. અને હવે વાત કરીએ એવા ઉદ્યોગ સાહસિકની જેમણે સ્પોર્ટ્સમાંથી પાઠ શીખ્યા અને બિઝનેસમાં તેનો અમલ કર્યો. આજે તેઓ ભારતની સૌથી લોકપ્રિય જુટેક એપના માલિક છે અને વાર્ષિક કરોડોનો બિઝનેસ કરે છે. અમે વાત કરી રહ્યા છે બૈજુ રવિન્દ્રમની, જેમણે સ્પોર્ટ્સમાંથી પ્રેરણા લીધી અને આજે એક સફળ કંપનીનું સંચાલન કરી રહ્યા છે. બીબીસી સંવાદદાતા સમીર હાશમીએ તેમની સાથે મુલાકાત કરી અને તેમનો સક્સેસ ફંડા જાણ્યો. Sports is where હું સ્પોર્ટ્સમાંથી લાઈફ સ્કિલ શીખું છું જે બિઝનેસમાં ઉપયોગી છે. બૈજુ રવિન્દ્રમ વિશ્વની સૌથી મોટી એજ્યુટેક કંપની ચલાવે છે. તેમની કંપની બૈજુની બજાર કિંમત $3 બિલિયન છે. તેમણે બિઝનેસની પ્રેરણા રમતગમતમાંથી મેળવી. કેવી રીતે? આવો જાણીએ. ડિફરન્ટ ગેમ્સ, જુદી જુદી રમતો તમને જુદું જુદું શીખવે છે. ટેબલ ટેનિસ તમને અનુશાસન અને ધ્યાન કેન્દ્રિત કરતા શીખવે છે. આ સાથે જ સૌથી મહત્વનું ગુસ્સાને નિયંત્રિત કરવાનું શીખવે છે. ગુસ્સા પર નિયંત્રણ એ દરેક બિઝનેસને લાગુ પડે છે. બિઝનેસ એ ટૂંકા ગાળાનો નફો ક્યારેય નથી, તે લાંબા ગાળાના વિકાસની વાત છે. જો તમે લાંબા ગાળાની અસર ઈચ્છતા હોવ તો જૂથ રમતો એવી છે જે તમને શીખવે છે કે જૂથમાં કેવી રીતે રમવું, એ ટીમનું નેતૃત્વ કેવી રીતે કરવું.
તમે કેવી રીતે તમામ ખેલાડીઓને સાથે રાખીને તેમનું શ્રેષ્ઠ આપો છો તે જ સામાન્ય ધ્યેય હોય છે. બિઝનેસ માટે પણ તે એટલું જ સાચું છે, કારણ કે શ્રેષ્ઠ ટીમ એ છે કે જે સાથે મળીને કામ કરે છે એક સામાન્ય લક્ષ્ય સાથે. The most important thing which I've learned from games is the fact રમતગમતમાંથી જે સૌથી મહત્વનું શીખવાનું હોય છે કે જીત અને હાર એ તેનો ભાગ છે. જો તમે છોડી દેવા ન માંગતા હો તો જીતવાનું શીખી શકો છો. બિઝનેસ માટે પણ આ એટલું જ સાચું છે. આપણે એકથી વધુ વસ્તુઓને અજમાવીએ, નિષ્ફળ જઈએ અને જ્યારે સફળતા મળે ત્યારે સમજો કે આખરે શું કામ આવે છે. આ બધું મહત્વનું છે. હમણાં આવી રહેલા સમાચાર મુજબ અફઘાનિસ્તાનમાં એક લગ્ન હોલમાં થયેલા બ્લાસ્ટમાં 40ના મોત થયા છે અને 60થી વધારે લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્લાસ્ટ પાછળનું કારણ જાણવા નથી મળ્યું, જોકે આ બ્લાસ્ટની જવાબદારી કોઈ સંગઠને નથી લીધી. આ સાથે જ બીબીસી સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો, આગળ જોઈશું. સમાજના દ્રષ્ટિકોણ પર લાહોરની વિદ્યાર્થિનીઓએ બીબીસીને શું કહ્યું અને સદીઓ જૂના સ્ટેચ્યુ બ્રિટન પાસેથી પરત લાવવા ઇસ્ટર આઇલેન્ડ આશાવાદી. સમય છે વિરામનો, આગળ જોઈશું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. હું છું અર્ચના પુષ્પેન્દ્ર. આગળ વધીએ અને વાત કરીએ મહિલાઓ માટે બીબીસીની ખાસ શ્રેણી બીબીસી શીની, મીડિયામાં મહિલાઓ શું જોવા માંગે છે. આ હેતુથી બીબીસી છેલ્લા કેટલાક સમયથી એક ખાસ ઝુંબેશ ચલાવી રહ્યું છે. આ માટે જ બીબીસી શીની ટીમ પાકિસ્તાનના લાહોર શહેર પહોંચી. બીબીસી સંવાદદાતા શુમાઇલા જાફરીએ ગવર્મેન્ટ કોલેજ ઓફ લાહોરની વિદ્યાર્થિનીઓ સાથે વાત કરી. પાકિસ્તાન મેં બીબીસી શી કા આખરી પડાવ હૈ લાહોર. યે વો શહેર હૈ જો ઇસ મુલ્ક મેં સમાજ કી વિચારધારા કી દિશા તય કરતા હૈ. આઈએ દેખતે હૈ યહાં સ્ટુડન્ટ્સ કિન મુદ્દોં કી મીડિયા પર કવરેજ ચાહતી હૈ. લડકો કો ઇજાઝત હોતી હૈ કે વો ખુદ કો ડિફાઈન કર સકે ઓર લડકીઓં કો ડિફાઈન કિયા જાતા હૈ. આઈધર શી ઇઝ અ નર્ડ ઓર શી ઇઝ અ સ્લટ. इस दो के अलावा वो कुछ हो ही नहीं सकती. हम जो औरत के इतने सारे फ्लॉज निकालते हैं, ये ऐसे बिहेव करती है, ऐसे बिहेव करती है. कोई मुझे ये बताए कि आपने जब औरत को एतमाद नहीं दिया, आपने उसको ब्रीदिंग स्पेस नहीं दी, आपने उसको बताया नहीं कि हाँ तुम एक मखलूक हो, तुम इंसान हो, तुम्हारे हकूक हैं, तो फिर वो कहाँ जाए. हम लोगों को हमारे रंग ने डिफाइन करना है, हम लोगों को हमारे साइज ने डिफाइन करना है, हम लोगों को इस चीज़ ने डिफाइन करना है कि मैं कितनी खूबसूरत हूँ. छोटी से छोटी चीज़ जो औरत की है, दे कैन गेट टर्न्ड ऑन बाय इट. मतलब औरत आइसक्रीम खा रही है, ओ मैं टर्न ऑन हो गया, शी वाज लिकिंग द आइसक्रीम सो वेल. औरत लॉलीपॉप खा रही है, ओ माय गॉड दिस इज सो सेडक्टिव. औरत सिगरेट पी रही है, वाह यार ये तो इसका तो स्वैग है, मैं तो टर्न ऑन हो गया. ये वो तो औरत की क्या जिंदगी है. ये मीडिया का मसला ये कि वहाँ पर कॉन्वर्सेशन कैसे खुले जब वो सेंसरशिप के नीचे दबा हुआ है. पीरियड्स पर जो फिल्म थी, जो प्रोड्यूस की थी, जो आपने हर तरह की और बेहुदा फिल्में आप लगाते हैं, वो आपको चीज़ बुरी नहीं लगती, पर एक इतना नॉर्मल अमल किस तरीके से आप समझते हैं कि वो एक ऐसी चीज़ है जिसे आप बैन कर दें. यहाँ पर बताया जाता है कि अनजान मर्द से बात नहीं करनी, से दोस्ती नहीं करनी, लेकिन अनजान मर्द से शादी कर लो, उसके साथ आपको सारी ज़िंदगी गुजारनी है, लेकिन आपको कोई आइडिया नहीं है कि सेक्स किया, आपको अपनी बॉडी का आइडिया नहीं है. हालांकि औरत की बॉडी को इतना सेक्सुअलाइज किया जाता है, लेकिन उसकी अंडरस्टैंडिंग अगर वो करने लगे तो उसको डिमोनाइज किया जाता है कि एक बेशर्म औरत. ભારતમાં જેમ ટેકાના ભાવનો મુદ્દો સરકાર માટે માથાનો દુખાવો છે, તે જ રીતે તાંઝાનિયામાં પણ સરકાર માટે આ મુદ્દો પેચીદો બન્યો છે. તાંઝાનિયામાં કાજુ પકવતા ખેડૂતોએ પૂરતા ભાવ ન મળતા માલ વેચવાનું બંધ કર્યું છે. બીબીસી સંવાદદાતા અબુ બકર ફામાઉનો આ રિપોર્ટ જોઈએ. તાંઝાનિયામાં કાજુ એક કિંમતી કોમોડિટી છે. પૂર્વ આફ્રિકાનો આ દેશ કાજુનો મોટો નિકાસકાર છે. આ વર્ષે 2,20,000 ટન ઉત્પાદનનો અંદાજ છે, પણ આ વર્ષે આ ઉદ્યોગ કટોકટીમાં છે. છેલ્લા અઠવાડિયાથી ખેડૂતો અને વેપારીઓ વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે. ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા તેમણે કાજુ વેચવાની ના પાડી. કાજુની ખેતી ખર્ચાળ છે. કિલોનો ભાવ $1 થી ઓછો હોય તો નુકસાન જાય,
સરકાર કિલોના $1.5 આપે છે, તેથી થોડો નફો થાય છે. મડાગાંઠને કારણે સરકારે હસ્તક્ષેપ કરવો પડ્યો. પ્રમુખ જ્હોન મુગફુલીએ જાહેરાત કરી કે વેપારીઓ જે ભાવે ખરીદે છે તેનાથી બમણી કિંમતે સરકાર ખરીદી કરશે. તેમણે લશ્કરને સ્થિતિ સંભાળવા આદેશ આપીને ખરીદી પર નજર રાખવા કહ્યું છે. એકવાર પૈસા ચૂકવ્યા પછી કાજુને નક્કી સ્થળોએ પહોંચાડવા માટે પરિવહનની જવાબદારી લશ્કરને સોંપાશે. તેમની દેખરેખ હેઠળ જ પ્રોસેસિંગ થશે. જો કે ઘણા ખેડૂતોને પાકની ચિંતા છે. તેઓ માને છે કે નાણાંની ચૂકવણીમાં હજુ ઘણો સમય જશે. સરકારની તાંજિનિયા એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ બેન્કે પૂરતા નાણાં હોવાની ખાતરી આપી છે. તો બીજી તરફ વિપક્ષે પ્રમુખ મુગફુલીના ખેડૂતોના $3,000 મિલિયન ચૂકવવાના નિર્ણયને પડકાર્યો છે અને કહ્યું છે કે સરકારે આ નિર્ણય લેતા પહેલા સંસદમાં તેની મંજૂરી મેળવવી જોઈએ. તો દુનિયામાં ખેડૂતો માટે પાક ઉત્પાદન કરતા પાકના વેચાણની સમસ્યા ઘણી મોટી છે. અને હવે વાત વિશ્વવિખ્યાત ઇસ્ટર આઇલેન્ડના સ્ટેચ્યુની. આ સ્ટેચ્યુમાંના 2 સ્ટેચ્યુ હાલ લંડન સ્થિત બ્રિટિશ મ્યુઝિયમમાં છે. ઇસ્ટર આઇલેન્ડના રહેવાસીઓ વિક્ટોરિયન સમયમાં યુકે લઈ જવાયેલા આઇકોનિક સ્ટેચ્યુની આ જોડીની માંગ પરત કરવા માટે માંગ કરી રહ્યા છે. સદીઓથી વિશ્વના સૌથી દૂરના સ્થળ પર આ સ્ટેચ્યુ સચવાયેલા છે. મોઆઈ પણ કહેવાતી આશરે 1000 પથ્થરની પ્રતિમાઓએ આ નાના પેસિફિક ટાપુને ખ્યાતિ અપાવી છે અને પર્યટનને વેગ આપ્યો છે. જોકે તેમની ઉત્પત્તિ રહસ્યમય રહી છે. સ્ટેચ્યુ ઇસ્ટર આઇલેન્ડના સ્થાનિકો માટે આદરપાત્ર છે. તેઓ આ સ્ટેચ્યુને પૂર્વજોના અવતાર તરીકે જુએ છે. આ સ્થાનિકો હવે 1869માં રાણી વિક્ટોરિયાને બ્રિટન મોકલવામાં આવેલા 2 સ્ટેચ્યુ પરત માંગે છે. હુઆ હાકા નૈયા એટલે કે ખોવાયેલા અથવા ચોરી થયેલા મિત્ર અને તેનો નાનો સાથી હાલમાં બ્રિટિશ મ્યુઝિયમમાં છે. અમે અંગ્રેજોના હૃદયને સ્પર્શવાની આશા રાખીએ છીએ અને રાપાનુઈ લોકોના દ્રષ્ટિકોણને સમજાવવા માંગીએ છીએ. મ્યુઝિયમ માટે એક પ્રસિદ્ધ સદીઓ જૂની મૂર્તિ છે. અમારી સાથે તેનો સંબંધ છે એટલે અમારે તેમને ઘરે લાવવા છે. અમે તેમના વગર 150 વર્ષ કાઢ્યા. મ્યુઝિયમ કોઈ પણ ખજાનાને તેમના મૂળ દેશોને પરત કરવા ઈચ્છતું નથી, જેમાં રોસેટા સ્ટોન અને એલ્ગિન માર્બલ્સનો પણ સમાવેશ થાય છે. આમ છતાં આ આયર્લેન્ડથી આવેલી ટીમને મોટી આશાઓ છે. અમે આશાવાદી છીએ કારણ કે મ્યુઝિયમ ચર્ચા કરવા માટે તૈયાર છે. અમારી દલીલ અન્ય દેશો જેવી નથી. રાપાનુઈ લોકો તેમની સંસ્કૃતિ જાળવી રાખે છે, તેમના રિવાજો અખંડ છે અને તેઓ તેને બચાવવા માંગે છે. તેમના માટે આ મુઆઈ જીવંત છે, કોઈ પથ્થરની વસ્તુ નથી. એક સ્થાનિક કલાકારે ઓફર કરી છે કે તે આ સ્ટેચ્યુના સ્થાને અદ્દલ પ્રતિકૃતિઓને નિઃશુલ્ક બનાવી આપશે. હજુ ઓછામાં ઓછા 9 મોઆઈ અન્ય દેશોમાં મળી શકે છે. ઇસ્ટર આઇલેન્ડના લોકો આ બધા સ્ટેચ્યુને તેમના વતન પરત લાવવા માંગે છે. અને હવે સમય છે કાર્ટૂનનો. સીબીઆઈ વિવાદ મામલે થયેલી અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે નારાજગી દર્શાવી છે. આ સમાચાર પર જ કીર્તિશની કલમથી આજનું કાર્ટૂન. તો કાર્યક્રમ સાથે જોડાયેલા કોઈપણ ટોપિક પર તમે મને સીધા ટ્વીટ કરી શકો છો. મારું ટ્વિટર હેન્ડલ છે @BBCArchana. આજ માટે બસ આટલું જ. બીબીસી સમાચાર સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમયે.